આમાંથી એક સમીકરણ એક વસ્તુ નવું નથી, બધી ધાતુ આપીશ તમે. પાણી સાથે પ્રક્રિયા કરીને કઈ નિપજ બનાવે? એક નિપજ તો તમને યાદ આવે, H2O હોય તો શું બનાવે? હાઇડ્રોક્સાઇડ. તો જો તો ધાતુ પાણી સાથે એને કરીને શું બનાવે છે? ધાતુના ઓક્સાઇડ બનાવના મોસ્ટ એમ્પ્લિટ્યુડ પ્રશ્ન શું કરી? હાઇડ્રોજન H2O આવે ને એટલે યાદ આવી જાય. કયો વાયુ મુક્ત કરે? હાઇડ્રોજન વાયુને શું બની જાય? જે ધાતુ હોય એના ઓક્સાઇડ. તો આગળ તો ભણ્યા જ આપણે ધાતુના ઓક્સાઇડ. હવે ધાતુ અને અધાતુ એમાં ધાતુના ઓક્સાઇડ પાણી શું બનાવે? ધાતુ હાઇડ્રોક્સાઇડ પણ બનાવે. હાઇડ્રોક્સાઇડ એટલે શું? એને OH OH આવે. પછી સોડિયમ હોય તો NaOH, પોટેશિયમ હોય તો KOH. ચાલો પોટેશિયમ અને સોડિયમ આ બે તમને વાત કરી કે એને કેરોસીનમાં જ રખાય છે, પાણીમાં રખાય નહીં. શા માટે? શું કરે છે? ઠંડુ પાણી હોય છતાં શું કામ? બે ધાતુ કેવી ચાકલ તમે ભણી ગયા, સક્રિયતા શ્રેણીમાં ભણી ગયા ને, યાદ રાખજો કે શરૂઆતની ધાતુ જ આવે છે પોટેશિયમ અને સોડિયમ. સૌથી સક્રિય બે ધાતુના નામ આપો કે તમારે શું લખવાનું છે. તમને યાદ છે પોસેકો, તો સોડિયમ પોટેશિયમ અને કેલ્શિયમ. હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે ને શું થાય છે? સળગી ઉઠે છે. શા માટે સળગે છે? કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે? તો સક્રિય ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. ચાલો પછી સમીકરણ આપ્યા છે કે K એટલે પોટેશિયમ અને Na એટલે સોડિયમ. શું ઉમેરી દીધું? પાણી. શું બની ગયું? આ બેઝ બની ગયું. કયું બેઝ? CO. KOH અને NaOH. કયો વાયુ ઉત્પન્ન થાય? હાઇડ્રોજન અને ઉષ્મા. યાદ રહે તો સમીકરણ લખો, યાદ રહે કે નહીં? રહી જાય એવું છે. સક્રિય ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે એટલું યાદ રાખો તો એ આવી જાય. ચાલો પછીનો પ્રશ્ન છે કેલ્શિયમ સાથે. બચવાડાએ છોકરાએ પ્રયોગ કર્યો તો આપણે પ્રયોગ બધા પછી કરશું, નહીં સમય મળે તો સ્કૂલ ચાલુ થાય ત્યાર. કેલ્શિયમ પાણી સાથે પ્રક્રિયા કરી, પેલી બંને કેવી હતી? વધુ સક્રિય એટલે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી. ત્રીજી કઈ ધાતુની વાત આવી? સક્રિય તો છે જ પણ પાણી સાથે પ્રક્રિયા કરે છે અથવા તો શું કરે છે? ઓછી તીવ્ર પ્રક્રિયા થાય છે. એટલી ઉષ્મા ઉત્પન્ન થાય તો હાઇડ્રોજન આગ પકડતો નથી. પહેલામાં શું થાય? સીધો આગ લાગી જાય. અહીંયા આગ લાગતી નથી. આ સમીકરણ છે. સમીકરણ આને યાદ રાખવાનું, કારણ કે KOH વાઇસમાં તમે ભૂલ જાઓ. સહેલા સહેલા સમીકરણ તમારે યાદ રાખવાનું. આ ચલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કેલ્શિયમની. પછી કઈ ધાતુ આવી છે? મેગ્નેશિયમ. એ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. મેગ્નેશિયમ ધાતુ આપણી પાસે ધાતુ છે બે ચાર, પ્રયોગ કરવા હોય તો કરજો. પણ જો પાણીને શું કરીએ? ગરમ કરીએ તો એ પ્રક્રિયા કરીને શું બનાવે છે? મેગ્નેશિયમ. તમને યાદ રહી જાય કે વારંવાર આવતું MgOH વાયુ અને હાઇડ્રોજન વાયુ H2 વાયુ. હવે મેગ્નેશિયમ પછી એક એનર્જી ગુણધર્મ આપણે લખ્યો છે કે મેગ્નેશિયમ પણ શું કરે છે? તરવાનું શરૂ કરે છે. કેલ્શિયમ આગળ હતો ને, કેલ્શિયમ એના એ અક્ષેપણ મળશે. પ્રયોગ કરશો એટલે ખબર પડશે. મેગ્નેશિયમ પણ શું કરે છે? તરવાનું શરૂ કરે છે. શું કામ? કે ઉદ્ભવતા હાઇડ્રોજન વાયુના પરકોટા ધાતુની સપાટી પર ચીપકી જાય છે. એટલે ઉપરની તરફ આપણને શું મળે? મેગ્નેશિયમ ધાતુ મળે. જો એમાં પાણી ઉમેરીએ અને એને ગરમ કરીએ ત્યારે. યાદ રાખજો પ્રેક્ટિકલની અંદર તમારે કયા કયા પ્રેક્ટિકલ કરવાના છે. પછી આવે છે કઈ ધાતુ? એલ્યુમિનિયમ, લોહાણ અને ઝીંક. આપણે બધા જાણીએ છીએ કે ઠંડા પાણીની અંદર આ એક કઈ ધાતુ છે. આનો આપણે પ્રયોગ કર્યો હતો પણ પાણી સાથે નહીં. શેની સાથે? એસિડ સાથે. પાણી સાથે પ્રક્રિયા કરતા નથી, પરંતુ જો પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરીએ તો એ શું બનાવે? ધાતુના ઓક્સાઇડ. બાષ્પ એટલે શું? ઉપરથી વરાળ નીકળે ને, એ વરાળ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? ધાતુના ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ. આ લોખંડ છે એટલે આયર્ન. અને પેલું શું છે?
ચાલો કયું સમીકરણ આવ્યું? તો જો પાણીની જ વાત છે, પણ કોની સાથે ધાતુ બદલાય? કઈ કઈ ધાતુ? એલ્યુમિનિયમ, લોહ અને ઝીંક. પછી આ હોય ને, આ ખાસ યાદ રાખવાનું બધા, કે સીસુ છે, કોપર છે, ચાંદી છે, એ શું કરે છે? આ ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. યાદ રાખજો, ચાર ધાતુ સુકામી સૌથી ઓછી સક્રિય છે, સક્રિયતા ઓછી. આ તો છે, આગળ આવે છે, પણ આ તો સૌ તમે જોજો, તમારી સિરીઝ તમે યાદ રાખી તો છે ને. ચાલો હવે ત્રીજું શેની સાથે આવે? એટલે ઓક્સિજન સાથે લીધું, પછી પાણી સાથે લીધું, ને ત્રીજી એક સમીકરણ તમને આવડે છે એ લખી લો. કયું? ZN પ્લસ H2SO4, ZnSO4 પ્લસ H2. આ બીજું ત્રીજું સમીકરણ ત્રણ તમારે લખવાના. આમાં ભલે આટલું બધું સમજાવે તમારે, તો આમાં શું તમારે ટૂંકા પ્રશ્ન અને બીજું ધાતુના ગુણધર્મ. પણ કેવા ગુણધર્મ? રાસાયણિક ગુણધર્મ. ત્યારે સમીકરણ તમારે યાદ રાખવા માટે એટલું કે સમીકરણ આવે તો એને શું કહેવાય? રાસાયણિક ગુણધર્મ. ચાલો આ બધા જોડી ગયા છે, કંઈ નવું નથી એમાં, તમારે યાદ આ જ રાખવાનું. એક આ ખાલી જોઈ લો કે એલ્યુમિનિયમ સાથે શું બને? એલ્યુમિનિયમ સલ્ફેટ. આ યાદ રાખજો, બધા એમાં શું બને? એસિડ આવે એટલે એસિડમાં HCl અને બીજું શું? H2SO4. એટલે કયો આયન છે? H+ છે, એટલે કયો વાયુ ઉત્પન્ન થાય? હાઇડ્રોજન. ગમે ત્યાંથી ટૂંકો પ્રશ્ન આવે ને તમારે એવી રીતે યાદ કરવાનું, ભૂલાઈ ગયું કે આમાં કયો વાયુ ઉત્પન્ન થાય એમ પ્રશ્ન પૂછશે. ચાલો સમીકરણ જો તમારે યાદ રાખશો, ZN H2SO4, આપણે તો આખો પ્રયોગ કરી લીધો. લોખંડમાં પણ ઉમેરો તો શું બનશે? લોખંડ સલ્ફેટ. ચાલો આગળ લઈએ. આ પ્રશ્ન તમે યાદ આવે છે, આપણે આઈએમપી મેં કીધું, કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન મુક્ત? ચાલો બોલો જે આઈએમપી કીધું છે, આવી ગયું છે પહેલાં, બીજા કયા ચેપ્ટરમાં મને નથી કે શું કામ નત બનાવતા? યાદ કરો, બે શબ્દ જ ખાલી મેં યાદ રાખવાનું કીધું. પેલો બીજું ચેપ્ટર આવડશે ને તો આમ આ ભણવાનું, એને રિલેટેડ જ જાણ. એક સમીકરણ નવું નહીં, વધારાના આવે કે બધી ધાતુના સમીકરણ આપ્યા, આપણે તો યાદ એક રાખવાનું. નાઇટ્રિક એસિડ એટલે પણ ઓક્સિડેટિવ આટલો શબ્દ મેં યાદ કરવાનું કીધું કે શા માટે હાઇડ્રોજન વાયુ મુક્ત પડતા નથી? શું કરે છે નાઇટ્રિક એસિડ? કયો નાઇટ્રિક એસિડ? પાછું બે વાત આવશે, પ્રબળ શબ્દ આવશે, નિર્બળ નહીં. પ્રબળ નાઇટ્રિક એસિડ કેવો છે? ઓક્સિડેશન કરતા H2 વાયુ ઉત્પન્ન થાય છે, પણ તરત જ કોણ એમ સાથે જોડાય છે? O જોડાય છે, એટલે શું બની જાય? H2O બની જાય. પોતે પણ કેવો છે? નાઇટ્રસ ઓક્સાઇડ. આવું બનાવી દે છે, N2O બનાવે, અથવા તો NO બનાવે, અથવા તો NO2 બનાવે, ને રિડક્શન આમે છે. હાઇડ્રોજન દૂર થાય ને એમાંથી, એટલે એમ કીધું નાઇટ્રિક એસિડ શું કરતે? રિડક્શન પામી જાય. ચાલો હવે શેની વાત કરે છે? મંદ, કે મંદ નાઇટ્રિક એસિડ છે એ કઈ ધાતુ સાથે હાઇડ્રોજન મુક્ત કરે છે? તો કઈ ધાતુ છે? મેગ્નેશિયમ અને મેંગેનીઝ. મેંગેનીઝ એટલે શું આવશે? MN. આ નવું છે, આ નથી આવી ગયા, આ તો આવી ગયું છે. MG. MG કઈ ધાતુ? HNO3. શું બનાવે છે? MgNO3 ટ્વાઇસ. આ યાદ નહીં, નથી યાદ રાખવાનું, પ્રશ્ન યાદ રાખજો. વાયુ તો યાદ આવી જ જાય, કયો વાયુ? હાઇડ્રોજન. સમીકરણ યાદ રહે તો સહેલું જ છે, MG હોય પ્લસ તો હંમેશા કોની સાથે જોડાય? માઇનસ સાથે જોડાય. અહીંયા માઇનસ કોણ છે? એનો થ્રી છે, તો શું બની ગયું? એનો થ્રી. અને એમજી ઉપર પ્લસ ટુ હોય, ખબર છે? એમજી પ્લસ ટુ, સામ સામેની સંયોજકતા જોડાય, તો આની સંયોજકતા ક્યાં આવી ગઈ? અહીંયા આવી ગઈ. સહેલું છે, જો તમે થોડુંક ભણો, રિવિઝન કરો. મેંગેનીઝ ધાતુ છે એ પણ મંદ નાઇટ્રિક એસિડ સાથે જોડાય, શું બનાવે છે? મેંગેનીઝ નાઇટ્રેટ. એમાં પણ આ જ સેમ છે, જો આમાં એક પ્લસ ટુ છે સામે જોડાય છે.
હવેનો પ્રશ્ન એવો છે, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે? પ્રશ્ન થાય કેટલી બધી ધાતુ છે, કયો પ્રયોગ કરે છે? નિપજ એટલે સમીકરણમાં ડાબી બાજુ પ્રક્રિયક હોય, જમણી બાજુ શું હોય? નિપજ એ સેના ઉપર આધાર રાખે છે. તો નાઇટ્રિક એસિડની વાત આવે તો એક વસ્તુ તો આવે જ, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે તેનો આધાર સેના પર રહેલો છે? ધાતુના પ્રમાણ તથા એસિડની પ્રબળતા પર રહેલો છે. કે કેટલી માત્રામાં ધાતુ લઈએ છીએ અને પ્રબળતા એટલે શું, કે મંદ છે કે સાંદ્ર છે, સમજાણું? બે વસ્તુ ઉપર આધાર. કઈ બે વસ્તુ ઉપર? કઈ બે વસ્તુ ઉપર? એક તો કેટલું પ્રમાણ લે છે, અહીં તમે પ્રયોગ કરતા હોય આપણે જાણીએ જ છે, વધુ વસ્તુ લઈએ તો શું થાય, વધુ એની નિપજ મળે. બીજું શું કીધું, કે પ્રબળ છે કે નિર્બળ છે. ચાલો પછી તમને અહીંયા પ્રયોગ કરી દીધો, આઈ કહી શકો છો કે જો મંદ નાઇટ્રિક એસિડ સાથે ધાતુની પ્રક્રિયા થાય તો ફરી રચાય શું બને છે, નાઇટ્રિક ક્ષાર. કયા કયા? એનો એટલે શું કહેવાય, નાઇટ્રોજન ઓક્સાઇડ અને આ N2O વાયુ ઉત્પન્ન થાય છે, નાઇટ્રસ ઓક્સાઇડ. પરંતુ ધાતુની જો સાંદ્ર સાથે પ્રક્રિયા લઈએ તો શું ઉત્પન્ન થાય છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. યાદ રાખો, ક્યારેક કોઈ બહુ અઘરું પેપર પૂછો તો આ કામ નથી, બાકી કંઈ નથી, કઈ વસ્તુ આ તો યાદ રહી જ જાય. પ્રશ્ન પૂછે બીજું શું, જો મંદ સાથે પૂછે તો શું બને છે, NO અને N2O. અને સાંદ્ર સાથે તો યાદ આવી જાય, સાંદ્ર હોય એટલે ધુમાડા ઉત્પન્ન થાય જ, તો શું મળે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ સમીકરણ છે, તમારે કોઈ જ યાદ રાખવાનું, કારણ કે આટલા અઘરા સમીકરણ એ કઈ યાદ ન આવે, અણુસૂત્ર યાદ એ કઈ ન પૂછે, ખાલી જોઈ લો એક વખત. બીજી કઈ ધાતુ હવે લીધી, કોપર લીધી, આ શેની વાત કરી, નાઇટ્રોજન આગળ લઈ લીધા હતા એના સમીકરણ. બીજી કઈ ધાતુ લીધી, કોપર અહીંયા લીધી, કે કોપર સાંદ્ર લ્યો મંદ લ્યો તો શું થાય, મંદ લીધું તો સાંદ્ર લીધું તો એનાથી વધુ સાંદ્ર લીધું તો અહીંયા ફેર પડશે, જો અહીંયા N2O મળે, અહીંયા નાઇટ્રોજન ઓક્સાઇડ ને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, પાણીના અણુ બદલી જાય, પાંચ અણુ, ચાર અણુ ને અહીંયા બે અણુ. ચાલો આમાંથી તો કંઈ યાદ રાખવા નથી, પણ આમ જોયું હોય થોડુંક યાદ રહે કે નાઇટ્રોજન ત્રણ સાથે પ્રક્રિયા કરે. ચાલ લઈ લાગે તો એટલું ખાલી વાંચી લો ચોપડીમાંથી, પછી આગળ જઈએ.